વંદે માતરમ, જય ભારત. મિત્રો, આજે ગણતંત્ર દિવસ, આપણો ભારત આજે વિશ્વની અંદર વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. આ સમયે દેશના મહાન લોકો, ઉદ્યોગપતિઓ, જ્ઞાનીઓ અને અનેક એવા વિદ્વાનોથી ભરેલા દેશની અંદર તમામને માતાજી ઈશ્વર સુખ આપ્યું છે અને હજુ આગળ આપણો દેશ ખૂબ પ્રગતિ કરશે. પરંતુ આજના આ પવિત્ર દિવસે રાજકોટની આપણી સંસ્થા પશુભાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં આવવાનું થયું, એમ થયું કે માનવને ઈશ્વરે બધું આપ્યું હોય છે, પણ જે માનસિક રીતે બીમાર હોય એવી 40 વ્યક્તિ આપણા ભારતના આપણા ભાઈ જ છે, એમની સેવા આ ટ્રસ્ટ. આપણે એના વિશે પૂછશું સંતોષગીરી બાપુ અને યુવરાજભાઈ, એમની નાની ઉંમરે પોતાના જીવનનું આવું સમર્પણ આપ્યું છે એવી સેવા. એવી જ રીતે મારા મિત્ર અને આપણા કર્મસંગાથી જયેશભાઈ અને ભૂપતભાઈ, એમને મને કીધું કે આપણી આ સંસ્થા રહી, એમને આપણા તમામ કર્મસંગાથીઓ સુધી એક સંદેશો પહોંચાડો કે સાચી ક્રાંતિ, સાચી દેશ સેવા એ છે કે મુજકો ભી ખાના મિલે ઓર મેરા ભાઈ ભી ભૂખા ના રહે, મેરા સાધુ ભી ભૂખા ના જાય. તો એક હૃદયથી હું વિનંતી કરું છું મિત્રો કે ઈશ્વરે આપણને જે આપ્યું છે એની અંદર આપણા આંગણે ક્યારેક પ્રસંગ હોય, ક્યારેક જન્મદિવસ હોય, ક્યારેક આપણે એવો ખુશીનો સમય હોય તો ફૂલની તો ફૂલની પાકડી આવી સંસ્થાની અંદર આપણે આપશું ને, તો એ જ સાચું રામરાજ્ય છે. અને હું બાપુને વાત કરીશ કે બાપુ, આપણે ટોટલ સંખ્યા કેટલી છે? 40. વાહ વાહ, 40 લોકોને દીકરાથી વિશેષ રીતે આજે આપણે પરિવારની અંદર એક સંતાન એવી રીતનું હોય ને તો આપણને એમ થતું હોય કે ઈશ્વરે અમને દુઃખ દીધું છે. પણ જે જગતનો સાધુડા આજે આ જગતનું દુઃખ દિવસ રાત એની સેવા કરી, પોતાના સંતાનની જેમ એને ઉછેર પ્રેમથી કરી એમની સેવા કરવી, એની મેડિકલ અને અમારી સાથે હું ખૂબ ધન્યવાદ આપણા જયેશભાઈ જેવા, જે મેં ઉદ્યોગપતિની જે વાત કરી હતી કે એ લોકો ખાલી ફક્ત પૈસા મળ્યા ઈશ્વરના એટલે એસો આરામની અંદર નહીં, પણ એવી અનેક સંસ્થાઓની અંદર મારે જયેશભાઈ અને ભૂપતભાઈ સાથે જવાનું થયું કે ઈશ્વર જેમ અમને આપતો જાય ને એનો અમુક હિસ્સો અમે રામ કાર્યમાં આપીએ છીએ અને એ જ મોટા મોટી રામ પૂજા છે. તો મિત્રો, હું આ સંસ્થા ક્યારે શરૂ થઈ એ વિશે ભાઈશ્રીને પૂછું, આ સંસ્થાને આપણે કેટલો ટાઈમ થયો? 4 વર્ષ જેવો થયો. બહુ સરસ. અને કેટલા આપણા વિસ્તારની અંદર આ સંસ્થા? 1000 વાર જગ્યાની અંદર છે. અને હવે આપણી સંસ્થાને શું શું જરૂરિયાત અત્યારે? અત્યારે રહેવામાં એ લોકોને બહુ અગવડ પડે છે, અમે નવી ભરતી કરી શકતા નથી, અમને ઘણાય કોલ આવે છે. અત્યારે આપણી પાસે અગવડ રહેવા માટે એ લોકોને ફૂલ થઈ ગયું છે અને સાવ પતરા વાળું છે. તડકામાં અને વરસાદમાં બહુ તકલીફ પડે એ લોકોને. એના માટે અમે 100ની કેપેસિટી વાળું અમારે બનાવવાની ઈચ્છા છે, જેથી કરી વધારે બાળકો સમજી શકે અને વધારે લોકોને આશરો મળે. ખૂબ સરસ, ખૂબ સરસ દિવ્ય વિચારો છે મિત્રો. આપણી તમન્ના હોય મારો બંગલો બનાવીશ, મારી ફેક્ટરી બનાવીશ, હું આમ ફરીશ, પણ આપણા એક યુવાનની આપણા ભાઈ કે હું આ તમામ કર્મસંગાથીઓને મને યોગદાન મળે, તો જે રામ સેવા છે કે જેને જીવનની અંદર પ્રેમની જરૂરિયાત હોય છે, જેની કેળવણીની જરૂરિયાત, આવા સરસ મહાયજ્ઞની અંદર આજે મને આવવાનું છે. હું પણ મારા જીવનને ખૂબ દિવ્ય માનું છું અને તમામ મિત્રોને આહવાન કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી એક હું ગ્રુપની અંદર QR કોડ પણ મોકલીશ, તો તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકશો અને સંસ્થાનું સરનામું મોકલીશ. અને ભવિષ્યમાં તમારે ગમે ત્યારે રાજકોટ આવવાનું થાય તો નવાગામ પોલીસ ચોકીથી બાજુની અંદર જ આપણો આશ્રમ છે, પશુભાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ખાસ મુલાકાત લેજો, કારણ કે જીવનની અંદર વૈરાગ, તમે આવી જે પરિસ્થિતિ હોય, આવા જે લોકો હોય ત્યાં જાજો. અને જીવનની અંદર મને મારા જે તે મારી જે આજે તમે જે જોઈ રહ્યા છો એની અંદર મહિનામાં એક વખત અમે એવી સરકારી હોસ્પિટલની અંદર દિવસ ગુજારતા હતા કે આપણો અભિમાન ના વધે અને આપણે રામની નજીક રહીએ. તો હું આજે ખૂબ દિવ્યતા અનુભવું છું અને તમામ મિત્રોને આહવાન કરું છું કે આ કાર્યની અંદર બને એટલું તમારું યોગદાન આપજો. ભાઈ વિજયભાઈ ડોબરિયા એ પણ અમને અહીંયા મળી ગયા, એટલે ચોક્કસપણે કહું છું કે તમારે જીવનની અંદર ગમે ત્યારે સુખના પ્રસંગો હોય, આનંદના પ્રસંગો હોય, ઈશ્વરે ગમે તેટલું તમને આપ્યું હોય અને એ વધારેમાં વધારે ઈશ્વર આપે, વધારેમાં વધારે તમને બુદ્ધિ આપે, વધારેમાં વધારે તમને માન સન્માન આપે, પણ એના માટે એક નમ્ર અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણી આ જે સંસ્થા છે રાજકોટની અંદર, પ્રભુજીનો આશરો નવાગામ, 40 ઉપર અલગ અલગ રાજ્યના માનસિક નિરાધાર વ્યક્તિઓ જેને કહેવાય, જેને માના પ્રેમની જરૂર હોય, જેમને પરિવારની જરૂર હોય, જેમને આખા દિવસની સેવા કાળજી એના માટે રાખવાની હોય, એ આવા સંતશ્રી સંતોષગીરી બાપુ અને અહીંનું આ જે કર્મસંગાથી મંડળ ખૂબ સારી સેવા કરે છે અને આ
હજી આવી વ્યક્તિઓ અહીંયા વધારેમાં વધારે આવવા માટે અમને સંદેશા આવતા હોય તો આ સંસ્થાને એક બાંધકામની અમુક રૂમની જરૂરિયાત છે, અને વધારેમાં વધારે આવા લોકોને પ્રભુજીનો આશરો એટલે કે આવું ઘર મળી જાય તો હું નમ્ર અપીલ કરું છું. અને વિજયભાઈને કહું છું કે બે શબ્દો તમે પણ. આજે પ્રભુજીનો આશરો આ 40 થી વધુ માનસિક જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એની ખૂબ સારી રીતે સેવા ચાકરી થાય છે, અને એવું પણ સાંભળ્યું કે આવા ઘણી બધી ઇન્કવાયરી આવે છે, હજી આવા ઘણા વ્યક્તિઓને આશરાની જરૂર છે. આપ સૌ આપણે બધા સાથે મળી અને કંઈક મદદ કરશું તો આવા 50, 100 કે 200 વ્યક્તિઓને આપણે સાચવી શકશું. તો ઘરે સારા પ્રસંગોએ કે એવા અન્ય કોઈ પ્રસંગોએ એક ટાઈમનું ભોજન આપી અને આ આ કાર્યના પુણ્યશાળી બનીએ તો આવા જે માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ છે એની ખૂબ સારી સેવા થઈ શકશે. ખૂબ સરસ રીતે ચલાવવામાં આવે છે, અમે તો તમારી સાથે ચીપા સર્વે સમાજ આમાં સાથે જોડાઈએ. અને નાનામાં નાનું કોઈ ખાલી વર્ષે એક વાર તમારા જન્મ દિવસે 1000 રૂપિયા આપશો ને તો પણ આવું આવું ખૂબ મોટું કામ થઈ શકશે. તો હું આ સદભાવના વૃદ્ધાશ્રમ વતી સર્વેને અપીલ કરું છું, અમારા દાતાશ્રીઓને પણ અપીલ કરું છું કે અહીંયા ખૂબ આપવા જેવું છે, એકવાર જરૂર પધારજો અને મદદ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત. હવે આ સંસ્થા માટે મારી એક જ નમ્ર અપીલ છે કે આપ લોકો આપના પરિવારજનો સ્નેહીજનો માટે તમે ક્યારે પુણ્યતિથિ જન્મ દિવસ નિમિત્તે ક્યારે કોઈ ઉજવતા હોય અને આપ લોકોને કોઈને એવી ઈચ્છા થતી હોય કે આપણે કોઈ માટે કંઈ કરવું છે કે આપણે તિથિ નિમિત્તે કંઈ, તો અહીંયા તમે ભોજન આપી શકો છો. કોઈ માટે તમારે એક દિવસનું આપવું હોય તો એક દિવસનું આપી શકો છો. અહીંયા આવીને તમે બનાવી પણ શકો છો તમારી જાતે. તો એવી આપણી નમ્ર અપીલ છે કે આ સંસ્થાની મુલાકાત લ્યો અને તેમજ અહીંયા માટે આ બાંધકામનું નિર્માણ કરવાનું છે બિલ્ડિંગનું, એમાં આપને ખૂબ ખૂબ સહયોગ આપો એવી તમામ ઉદ્યોગપતિ ભાઈઓને આપણી નમ્ર અપીલ છે. ખૂબ સરસ મિત્રો, જયેશભાઈ જે વાત કરી કે કોઈ પણ રામ કાર્યની શરૂઆત કોઈ સાધુએ કરી હોય ને, મોટી તમન્નાથી કરી હોય અને એમાં સેવાનો એવડો બધો ભાવ હોય, એવડી બધી જિજ્ઞાસા હોય, એવડી એને આત્માની ચાહત હોય, તો એને પૂરું કરવા માટે ઈશ્વર રામ આવતો એવા શબ્દો આપણે સાંભળી છીએ. તો હું મારા તમામ રામમય મારા મિત્ર મંડળને આહ્વાન કરું છું કે તમારા આવા પુણ્યતિથિના કાર્યક્રમ, જન્મ દિવસના કાર્યક્રમ, તમને ક્યારેક ઈશ્વરે વધુ દીધું એમ થાય કે આપણા આ અર્થનો ઉપયોગ આવા માનસિક જે છતીથી પીડાતા એના જીવનની અંદર એ પૈસાનો ઉપયોગ થઈ શકતો હોય, તો ખાસ તમે મિત્રો જેટલું તમારાથી બની શકે એટલું આપજો. મિત્રો, એક એવી ખુશીની વાત કરું, ભારત વિશ્વગુરુ, ભારત કરુણા સાગર રામનો પરિવાર, કૃષ્ણનો પરિવાર, અનેક વિરલાઓનો પરિવાર, અનેક ઉદ્યોગપતિ, અનેક વૈજ્ઞાનિકોનો પરિવાર, કેન્યા આજે આપણી જે સંસ્થાની અંદર આ બાળક છે જે માનસિક બીમાર છે, એ કેન્યાથી અહીંયા કે પોતાની મા પોતાનું ઘર હોય ને એવી રીતે એનું જતન થાય છે, એવી જ રીતે સાઉથથી, એમપીથી, અનેક રાજ્યથી એવા એવા જે છોકરાઓ છે એમને આ સંસ્થાની અંદર એટલો પ્રેમ મળે છે. અને મેં આજે જાતે અનુભવ્યું બાપુના શબ્દો ઉપર કે એને પ્રેમની જરૂર છે, તમારા આવવાથી એ બધા એટલા ખુશ થઈ ગયા. તો મિત્રો, આ ખુશી આગળ ને આગળ વધે એટલા માટે બને એટલું ફૂલ, નહીં તો ફૂલની પાકડી તમારું યોગદાન ચોક્કસ આપજો. અને બને ત્યારે જીવનમાં સુખ આનંદ તો બધે આપણે જતા જ હોય છીએ, પણ ક્યારેક આવા કરુણાના સાગર જેવા આવાસોની મુલાકાત લેજો, પરિવાર સાથે લેજો. અસ્તુ, વંદે માતરમ.